બિહારભાઈ બારોટ, કોમેડી આર્ટિસ્ટ છે જયેશ કોટક, નવરંગપુરી ગોસ્વામી, જલ્પાબેન પ્રજાપતિ, માહી અરવિંદ બાબર, અશ્વિન જાની, મહેરીનબેન ઝીડા જેમણે મારો પણ અત્યારે ખૂબસૂરત મેકઅપ કર્યો છે અને એમના હેર ડ્રેસર બની જાય. હવે હું અહીંયાથી પહેલા 3 વર્ષથી મમ્મી સાથે સંકળાયેલો છું. ને 2 વર્ષ પહેલાં અમે એક ફિલ્મ કરેલું દીકરી કોણ નથી. આજે એના સ્ટારકાસ્ટમાંથી માત્ર એક જ છે અમારે બોબી. પછી ત્યાર પછી બીજું ફિલ્મ હમણાં હદ કરીને કર્યું છે અને આ ફિલ્મ છે ચાલુ, જેનું નામ છે મારું શું થશે. અને આ ફિલ્મો બનાવવા માટે સાહેબ મને ઘણીવાર મળેલા, પણ એમની જે વિચારવાની શક્તિ છે, અને હૃદય અને પ્રેમ થી જે બધા મહેમાનો પધાર્યા છે, કારણ કે હોના ની હાકરે બાંધી લઈ આવો તોય ન આવે, પણ એક પ્રેમના સંબંધને નાતે આવ્યા એ બધાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આટલા અમારા કલાકારો હું એ ટીમ નથી ગણતો, હું પ્રોડ્યુસર તરીકે મારા ઘરના સભ્યો મેં ગણ્યા છે બધાને. અને દરેકને જે ઘરની લાગણી થાય, છોકરી બોમ્બેથી આવી છે, બરોડાથી આવી છે, છોકરા બધા દૂર દૂરથી આવ્યા છે, તો એ લોકોને ઘરનું વાતાવરણ મળે એ મેં કોશિશ કરેલી છે. અને બધાને ખૂબ જ ઘર જેવું વાતાવરણ અત્યારે મળી રહ્યું છે. હું જ્યારે આ હું નિવૃત્ત પ્રિન્સિપાલ છું, 3 વર્ષ પહેલા નિવૃત્ત થયો, અને ગુજરાત સરકારે મને 7 એવોર્ડ આપ્યા છે, એ ઈશ્વરની મહેરબાની. હવે મારું અંગત જીવન થોડું કહી દઉં કે હું ગરીબ મા બાપનો દીકરો છું. હું 1 ભાઈ 5 બહેન. મારા મા બાપ ભેસાણ ગામડે મજૂરી કરતા, હું પણ મજૂરી કરતો નાનો હતો ત્યારે. ત્યારે ભેસાણમાં ટુરિંગ ટોકેજ હતું. ટુરિંગ ટોકેજ એટલે કોઈને ખ્યાલ ન હોય તો ખુલ્લું ટોકેજ, એમાં જેસલ તોરલ 25 વર્ષ પહેલાં ચીડ્યું હતું ગુજરાતી ફિલ્મ. એ લાઇનમાં અમે ઊભા રહ્યા હતા તો અમારી લાઇન હાઉસફુલ થઈ ગયો, મારો વારો ન આવ્યો. અને પછી મેં મને અંદર જવા દીધો, રિક્વેસ્ટ કરી, ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો. તો એ ડોરકીપરે મને કાઢ્યો, મેં કહ્યું કે જવા દે કે તારો વારો નહીં આવે. ત્યારે મેં ઈશ્વરને પ્રાર્થના કરી હતી, હું ત્યારે 7મું 8મું ભણતો, કે એક વખત મારે ગુજરાતી પિક્ચરનો પ્રોડ્યુસર બનવું છે. અત્યારે તો બાળક હતો, મારા બા બાપુ જ મજૂરીએ જતા, એક ટાઈમ હું ભણવા જતો અને એક ટાઈમ હું પણ મજૂરીએ જતો, 5 5 બહેનો 1 ભાઈ. એમાંથી જે આજે સ્વપ્ન મારું ખરેખર ઈશ્વરે પૂરું કર્યું છે. અને દીકરી કુળનો દેવો જે એનો સ્ટોરી રાઇટર પણ હું છું, 2 વર્ષ પહેલાં જે એવોર્ડ પાત્ર પિક્ચર છે એમાં મને દીકરી કુળનો દીવો માટે મેં પ્રોડ્યુસિંગ કરેલ છે. એના પણ કલાકારો હાજર છે અહીંયા, એ શૂટ થઈ ગયેલ છે 2 વર્ષ પહેલાં. ત્યાર પછી મારું શું એ પિક્ચર આવ્યું, એનું શૂટ થઈ ગયેલ છે. પછી હાલમાં અત્યારે શૂટિંગ ચાલુ છે, અત્યારે હાલમાં પણ એનું શૂટિંગ પણ ચાલુ છે, કલાકારો બધા હાજર છે. એટલે સાથ સહકાર બધાનો. એને એસપી જે અમે સરદાર વલ્લભભાઈ પટેલ કહીએ, એસપી હું એસપી પટેલ નથી કહેતો, પણ સરદાર પટેલ હું કહું છું એને. એના માટે જોરદાર ધાન્યું એસપી માટે. એ પડદા પાછળ જે કામ કરે છે, મને મોટો બનાવનાર, મને આકાશ સુધી પહોંચાડનાર એ એસપી છે, એને હું ધન્યવાદ આપું છું. બરવાડિયા, સુરેશભાઈ બરવાડિયા, એને જરા પણ એને કોઈ મોટાઈનો શોખ નથી. એ મને કહેતા, રમણ સાહેબ મને ક્યાંય મારું નામ ન લેતા, મને લેક્ચરમાં ન કહેતા, પરંતુ મારાથી રહેવાનું નહીં. હું શિક્ષક દર્જાનો માણસ, અને મને જે આવીને જે માર્ગદર્શન આપ્યું એ બધા આભાર, અને કલાકારોનો પણ ખૂબ ખૂબ આભાર, અને પત્રકારોનો પણ ખૂબ ખૂબ આભાર. નાજીભાઈ, આપણને નાજીભાઈ જે વાત કરી એ ઉકેલ કરી છે, એટલે આ બધું સરળ અતરંગી. મેં ઘણા બધા મોટા મોટા સ્ટાર સાથે કામ કર્યું છે, મકરણ દેશપાંડે વગેરે સાથે. રમણે સર ખાલી પ્રોડ્યુસર નથી, મારા ભાઈ પણ છે, મીન્સ માનેલા ભાઈ. તો આજે મેં 2 મૂવી કરીને, તો મને એમ લાગતું જ નથી કે હું કોઈ સેટ પર છું. એમ લાગે છે જેમ કે હું ફેમિલીમાં જ છું, તો મજા આવે છે અહીંયા.